ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છે અગાઉના વિડીયોમાં ચેપ્ટર બે માં પૃથ્વીના મુખ્યત્વે ચાર આવરણો છે એનામાંથી આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે ભણી ગયા હવે એના પછીનું આવરણ છે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વિટાણીને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે એટલે પૃથ્વીની આસપાસ જેટલું પણ છે એને આપણે વાતાવરણ તરીકે ઓળખી શકીએ છીએ જે પૃથ્વીની સપાટીથી આશરે આઠસોથી એક હજાર કિમી જેટલું વિસ્તરેલું છે તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી જેવી રીતે આપણે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ તે કોને આભારી છે તો કે મૃદાવરણને આભારી છે અને પાણી જે આપણને પૂરતા પ્રમાણમાં મળે છે જલાવરણને આભારી છે તે બંનેને આપણે જોઈ શકીએ છીએ પણ વાતાવરણ છે એને આપણે જોઈ શકતા નથી ફક્ત અનુભવે છીએ કે આપણે શ્વાસ લઈએ છીએ વાતાવરણને આભારી છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો શારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભરેલા હોય છે વાતાવરણ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે એટલે કે આપણે વાતાવરણ ખબર નથી કે એનો રંગ કેવો છે એ સ્વાદ કેવો છે એની એનામાં સુગંધ છે કે નથી આ વસ્તુ છે એ આપણે અનુભવી શકતા નથી તેમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે આ ત્રણેય તત્વો છે એ વાતાવરણમાં છે તેમાં આશરે ઇઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન એકવીસ ટકા જેટલો ઓક્સિજન અને એક ટકા જેટલા અન્ય વાયુ આવેલા છે જો ચિત્રમાં જોશો તમે પ્રમાણે પૃથ્વીની સપાટીની જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે તમે જોયું હશે કે ઘણા વૈજ્ઞાનિકો છે સંશોધન માટે પૃથ્વીની બહાર જાય તો ઓક્સિજનના બાટલા સાથે લઈને જાય છે કારણ કે વાતાવરણમાં છે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું થતું જાય છે એટલા માટે પૃથ્વીની આસપાસ પૃથ્વીની અંદર જ છે વાયુઓ પૃથ્વીની બહાર હતા છે ઘટતું જાય છે આગળ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે એટલે નીચલા થરમાં છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે આ વાયુ સૂર્યના પાર જામી આલ્ટ્રાવોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે જો પૃથ્વી છે ને એની ઉપરથી ત્રણ લેયર છે પહેલાં ટ્રોટોસ્ફિયર ઓઝોન પરત અને ટ્રેટોસ્ફિયર આ ત્રણ છે પછી પૃથ્વીના ઉપરના ત્રણ સ્થળ છે હવે જો આ છે ઓઝોનની તસવીર છે જો નાસા દ્વારા લેવાયેલી તસવીર એન્ટાર્ટિકા ઉપરથી એન્ટાર્ટિકા ઉપરથી તસવીર લેવામાં આવી છે અને કહે છે કે ઓઝોન સ્થળ છે એનું ગાબડું છે પડતું જાય છે આ તમને જે બ્લૂ દેખાય છે એ હવે એ શું છે તો જો ઓઝોન સ્તરે વાતાવરણના ચાર મુખ્ય સ્તરો જે આપણે જોયા સ્ટ્રોફોફિયર સ્ટ્રોફોસ્ફિયર ટેટોસ્ફિયર મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર પૈકીના એક એવા ટ્રેટોસ્ફિયરના સ્તરમાં આવેલું છે એનું એક સ્તર છે જે હાનિકારક પારજામની કિરણો અલ્ટ્રા વોલેટ કિરણોનું શોષણ કરે છે અને એમ કહી શકાય કે હાનિકારક કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે ઓઝોન સ્તરની જાડાઈ તેની પારજામની કિરણો શોષણ કરવાની ક્ષમતા નક્કી કરે છે એટલે આ જે કિરણો છે એને રો એને રોકે છે એનું શોષણ કરે છે ધ્રુવ પ્રદેશ પાસે ઓઝોન સ્તરનું જાડું અને વિષવૃત્ત પ્રદેશ તરફ જતા તે પાતળું બને છે જો રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ અને એર કન્ડિશનરમાં વધુ પડતા ઉપયોગના કારણે છે ઓઝોન સ્તરમાં છે ગાબડું પડતું જાય છે કે જે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પર હાનિકારક અસરો જોવા મળે છે આ વાયુ મુખ્યત્વે વૈલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવ સૃષ્ટિને જીવંત રાખે છે ઓક્સિજન અને નાઇટ્રોજન આ બે ઓક્સિજનના જલ જલ પ્રદાને નાઇટ્રોજન મંદ કહે છે વાતાવરણમાં મુખ્યત્વે પ્રવાહી ઘટક પાણી છે ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભરે છે જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન ઘનીભવનના કારણે જ વરસાદ ઝાકળ હિમ કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે કોઈ પણ પ્રદેશમાં માનવીના ખોરાક પોશાક રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે વાતાવરણની અસર જોવા મળે છે તમે જોયું હશે આપણા દેશમાં પણ અને બારે પણ વાતાવરણને અનુરૂપ શિયાળો ઉનાળો ચોમાસો હોય ઋતુઓ જો જે પ્રદેશનું વાતાવરણ ઠંડુ છે તો એ પ્રદેશના લોકો છે એવા કપડાં પહેરશે એવો ખોરાક લેશે જેનું વાતાવરણ ખૂબ જ ગરમ છે તો લોકો છે એના આધારે વસ્તુઓ ખોરાકમાં લેશે અથવા તો કપડાં છે એવા અનુરૂપ ઉપયોગમાં લેશે તો વાતાવરણનો પ્રભાવ છે એ હરેક પ્રદેશમાં પણ લાગુ પડે છે અને હરેક જગ્યાએ છે વાતાવરણ અલગ અલગ હોય છે વાતાવરણમાં વિવિધ રચકણો પણ જોવા મળે છે આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણે સૂર્યપ્રકાશ મળે છે વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ તેથી જ તો રેડિયો દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે ફક્ત વાતાવરણને જ આભારી છે હવે સાંભળ આ ત્રણ આવરણના કારણે પૃથ્વી ઉપર ચોથા આવરણ એવા જીવાવરણનું અસ્તિત્વ આવ્યું ચિત્રમાં તમે જોવો છો એ પ્રમાણે જલાવરણ મૃદાવરણ અને વાતાવરણ આ ત્રણ ન હોય તો જીવસૃષ્ટિ છે અશક્ય છે આ ફક્ત આ ત્રણના કારણે છે પૃથ્વીનું ચોથું આવરણ જીવાવરણ જીવસૃષ્ટિ છે અસ્તિત્વમાં આવી જોશો આપણે છેલ્લું જીવાવરણ પૃથ્વીના મુદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે સૌર પરિવારમાં પૃથ્વી એક એવો જ ગ્રહ છે જેને જીવાવરણ છે એટલે કે જીવસૃષ્ટિ છે અસ્તિત્વમાં છે પૃથ્વી પર અને જીવસૃષ્ટિમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ વનસ્પતિ છે આપણાને ખોરાક એટલે કે ફળ ફ્રૂટ શાકભાજી પૂરું પાડે છે અને પ્રાણીઓ છે આપણાને દૂધ પૂરું પાડે છે ઊન પૂરું પાડે છે એટલે જો વનસ્પતિ અને પ્રાણીઓ ન હોય તો આપણું જીવસૃષ્ટિ છે એ શક્ય ન કરી શકીએ આપણે આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ છે આપણે જો અત્યારે હયાતમાં છે એ વ્યવસ્થિત વાતાવરણમાં જીવીએ છીએ તો એનું મુખ્ય કારણ શું છે જીવાવરણ જેને બી વિભાગમાં વહેંચવામાં આવે છે અજૈવિક અને જૈવિક જૈવિક વિભાગમાં મૃદાવરણ જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે કે જે સજીવો છે હયાતી છે એ બધા અને જૈવિકમાં તો કે વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસનો સમાવેશ કરવામાં આવે છે ટૂંકમાં જે સજીવો છે એ અજૈવિકમાં આવશે અને જૈવિકમાં છે જે

કરે છે એટલે પોતાના વિકાસ માટે તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે જેમ કે ખનીજો મેળવા વધુ પડતા ખોદકામ ભૂમિગત અણુ પરીક્ષણો ખનીજ તે શોધવા ખૂબ ઊંડું સારકામ અને વધુ પડતા પાતળ કુવાઓ કરવા જે પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે તમે જોતા હશો કે વધુ પડતા જંગલનો નાશ થાય છે અને જીવસૃષ્ટિ છે એ વધુ પડતો વસ્તીના કારણે છે આ વસ્તુઓ પર બહુ અસર પડે છે એની શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ કચરા જરાશયો ગંદા થાય છે જે 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 પાણીનો સંગ્રહ જગ્યાએ જગ્યાએ છે છે ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી જાય ગરમી વધવાથી પ્રદેશોમાં બરફ પીગળવા લાગ્યો છે જહાજોના નક્કામાં તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણી નિકાલથી દરિયા જીવોનો નાશ થાય છે જે જલાવરણ માટે ખતરારૂપ છે ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભરે છે વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધી જાય છે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે વૃક્ષો કાપવાથી સીઓ નું પ્રમાણ વધે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વધી જાય છે અને આ પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધી જાય છે આ રીતે વાતાવરણ પર માનવીય પ્રવૃત્તિઓની અસર થાય છે પર્યાવરણના શોષણના મો ભોગે કુદરતી પોષક કડીઓ જોખમાય છે અને જીવાવરણને નુકસાન થાય છે એટલે કે આનો ઉપયોગ છે આપણે ઓછો કરવો જોઈએ કે જેથી આપણી જીવસૃષ્ટિ છે એ ટ્રકી રહે તો આ બીજા પાઠ છે અહીં પૂરો થાય છે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે સ્વાધ્યાય પોતીમાં કરવાના રહેશે થેન્ક યુ